ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 155 ઉપર જુઓ, બોટલ અને ડોલ. તો જુઓ, 1 લિટરની બોટલ લો, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે. તમારા ઘેર કેટલીક બોટલ, મગ, જગ, પ્યાલો, વાટકી વગેરે ભેગા કરો. તો મિત્રો, 1 લિટરની બોટલ લેવાની છે. કેવી? 1 લિટરની ખાલી બોટલ લેવાની છે. પાણીની ખાલી બોટલ હોય તો પણ ચાલે, અને તેલની 1 લિટર તેલની ખાલી બોટલ હોય તે પણ ચાલે. અને જો તમારા ઘરમાં ઠંડા પીણાની 1 લિટરની ખાલી બોટલ હોય એ પણ ચાલે. બરાબર? તો જુઓ મિત્રો, આવી ખાલી બોટલ લેવાની છે. બરાબર? માપ કેટલું હોવું જોઈએ એનું? 1 લિટર હોવું જોઈએ. બરાબર? આ મારી પાસે પાણીની બોટલ છે. કેવી છે બોટલ? ખાલી છે. બરાબર ને? હવે તમારા ઘરમાં બોટલ, જગ, ડોલ, મગ, વાડકી, કપ, ચમચી, તપેલી, આ બધા વાસણ તમારા ઘરમાં હશે જ, છે ને તમારા ઘરમાં? તો આ બધી વસ્તુઓને શું કરવાની છે? ભેગી કરવાની છે. હવે આગળ જુઓ, 1 લિટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં 1 લિટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં 1 લિટરથી ઓછું પાણી સમાય છે. તેનું ચિત્ર જો તમે બનાવી શકો તો બનાવો. તો મિત્રો, તમારે 1 લિટરની બોટલની મદદથી તમારે નક્કી કરવાનું છે કે કયા વાસણમાં 1 લિટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં 1 લિટરથી ઓછું પાણી સમાય છે, એ તમારે જોવાનું છે. બરાબર? તો મિત્રો, તમને જો આવું ચિત્ર બનાવતા આવડતું હોય તો તમે ચિત્ર બનાવી શકો છો. તમને આવડે એ પ્રમાણે તમારે ચિત્ર બનાવવાનું છે. બરાબર? તો મિત્રો, તમારા ઘરમાં આ બધા વાસણો હશે જ, એને તમારે ભેગા કરવાના છે. સમજ પડી ને? તો મિત્રો, તમારે અહીંયા પ્રવૃત્તિ કરવાની છે. શું કરવાની છે? પ્રવૃત્તિ કરવાની છે. તમે કરજો, તમને મજા આવશે. તો મિત્રો, તમારે પહેલા પ્રવૃત્તિ કરવાની, ત્યાર પછી આ કોષ્ટક ભરવાનું છે, એટલે કે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બરાબર? ચાલો આપણે અહીંયા જો લખશું, 1 લિટરથી ઓછું પાણી, તો કઈ વસ્તુ આવશે? 1 લિટરથી ઓછું પાણી સમાય એવું કઈ વસ્તુ આવશે? બોલો, કયું વાસણ આવશે? વાટકી. બરાબર? 1 લિટરથી ઓછું પાણી સમાય. ત્યાર પછી શું આવશે બીજું? તમે વાસણ જોઈને પણ કહી શકો ને કે કેટલું પાણી સમાય. તો બોલો જોઈએ શું આવશે? કપ, ગ્લાસ એટલે કે પ્યાલો. હવે આગળ બોલો, નાનો ગળો. નાનો ગળો. ચલો બીજું શું આવશે? શું આવશે બીજું? મગ. શું આવશે? મગ. બરાબર? આ વાસણમાં 1 લિટરથી ઓછું પાણી સમાય છે. ચાલો હવે અહીંયા જુઓ, 1 લિટરથી વધુ પાણી સમાય છે એ વસ્તુ નામ અહીંયા લખીશું, એટલે કે એ વાસણના નામ આપણે અહીં લખીશું. તો બોલો શું આવશે? મોટી તપેલી. બરાબર? આગળ બોલો, ડોલ. ડોલ. આગળ બોલો, કુકર. બીજું શું આવશે? મોટી બોટલ. બરાબર? મોટી બોટલ. હવે શું આવે બીજું? જગ આવે ને. જગમાં 1 લિટરથી વધુ પાણી સમાઈ શકે. બરાબર? અને જો મિત્રો નાનો જગ હોય તો એમાં 1 લિટરથી ઓછું પાણી પણ સમાઈ શકે. બરાબર? સમજ પડી? તો તમારે પણ આ રીતે કોષ્ટક બનાવવાનું છે. બરાબર? તમે જે વાસણ લીધા હોય, તમે જે વાસણનું માપ લીધું હોય એ વાસણના નામ તમારે લખવાના. બરાબર છે? સમજ પડી? કેવી રીતે કરવાનું છે? પડી ને સમજ? તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ આગળ,
પાના નંબર 155 ઉપર જ જોવાનું છે. તો જુઓ, હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ. મિત્રો, તમારા ઘરમાં ડોલ છે ને? બધાના જ ઘરમાં ડોલ છે, છે ને? અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે. હવે તમારે અનુમાન કરવાનું છે, એટલે કે અંદાજ લગાવવાનો છે કે ડોલમાં કેટલા લીટર પાણી સમાય છે. એક લીટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો. બધી જ ડોલ માટે ચકાસણી કરો. તમારે ડોલમાં કેટલું પાણી સમાય છે એનું અનુમાન લગાવવાનું છે. પણ કેવી રીતે? એક લીટરની બોટલ લેવાની છે, તમારે તમારા અનુમાનની ચકાસણી કરવાની છે. બરાબર? તમારા ઘરમાં જેટલી પણ ડોલ હોય એટલી બધી જ ડોલનું તમારે પહેલા અનુમાન લગાવવાનું. અનુમાન લગાવ્યા બાદ તમારે એક લીટરની બોટલથી ચકાસવાનું છે કે તમારું અનુમાન સાચું છે કે ખોટું. તો જો એનું તમારે કોષ્ટક બનાવવાનું છે. કેવી રીતે કોષ્ટક બનાવવાનું છે એ પણ હું તમને બતાવું છું. તો જુઓ, મિત્રો, હું મારું અનુમાન અને મારું માપ કહું છું. બરાબર? એ રીતે તમારે પણ પહેલા અનુમાન લગાવવાનું અને ત્યાર પછી એક લીટરની બોટલથી માપવાનું છે. કોનું માપ? ડોલનું માપ. બરાબર? તો જુઓ, મારા ઘરમાં બે ડોલ છે. કેટલી ડોલ છે? બે ડોલ છે. તો જુઓ, ડોલ એક, ડોલ બે. તમારા ઘરમાં જો ત્રણ ડોલ કે ચાર ડોલ હોય તો તમે આ રીતે ક્રમ આપીને આગળ લખી શકો છો. બરાબર? હવે જો મારું અનુમાન, તો મારું અનુમાન એ છે કે ડોલ એક માં ચાર બોટલ પાણી સમાય છે. તો અહીંયા હું લખીશ ચાર બોટલ. બરાબર? કેટલી બોટલ? ચાર બોટલ. ચાર બોટલ. પણ જ્યારે મેં એક લીટરની બોટલથી માપ લીધું ત્યારે મારી ડોલનું માપ આવ્યું એક નંબરની. મારી ડોલનું માપ આવ્યું કેટલું? આવ્યું પાંચ બોટલ. તો જુઓ, ડોલ એકમાં મારું અનુમાન હતું ચાર બોટલ, અને જ્યારે મેં એક લીટરની બોટલથી માપ લીધું ત્યારે મારું માપ કેટલું આવ્યું? ચોક્કસ માપ પાંચ બોટલ આવ્યું. બરાબર? ચાલો આગળ જુઓ. ડોલ નંબર બે. ડોલ બે, મારું અનુમાન છે છ બોટલ. બે નંબરની ડોલમાં મારું અનુમાન શું છે? છ બોટલ પાણી સમાય છે. તો મેં જ્યારે એક લીટરની પાણીની બોટલથી માપ લીધું ત્યારે મારું માપ કેટલું આવ્યું? આઠ બોટલ આવ્યું. કેટલું માપ આવ્યું? આઠ બોટલ માપ આવ્યું. એટલે કે મારું આ ચોક્કસ માપ કેટલું આવ્યું? બીજા નંબરની ડોલનું આઠ બોટલ. મારું અનુમાન હતું છ બોટલનું અને મારું માપ આવ્યું આઠ બોટલ. બરાબર? તો મિત્રો, આ રીતે તમારે તમારા ઘરમાં જેટલી પણ ડોલ હોય એ ડોલનું પહેલા તમારે અનુમાન લગાવવાનું કે આ ડોલમાં કેટલું પાણી સમાતું હશે એ તમારે અનુમાન લગાવવાનું. ત્યાર પછી એક લીટરની ખાલી બોટલ લેવાની, એને પાણીથી ભરવાની અને તમારી ડોલને અંદર રેડવાનું કે એ ડોલની અંદર કેટલી બોટલ પાણી સમાય છે. પણ પહેલા શું કરવાનું? અનુમાન લગાવવાનું. ત્યાર પછી માપ લેવાનું કે ડોલમાં કેટલું પાણી સમાય છે, એટલે કે ડોલમાં કેટલી બોટલ પાણી સમાય છે. સમજ પડી? તો આ પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે. બરાબર? તો મિત્રો, જુઓ અહીં સાચી જોડ બનાવો. તો અહીં અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનું છે. પણ કેવી રીતે? અનુમાન લગાવીને. બરાબર? શું કરીને? અનુમાન લગાવીને તમારે અ વિભાગને બ વિભાગ સાથે જોડીને સાચી જોડ બનાવવાની છે. તો જુઓ, એક નંબર લગભગ 12 લીટર. તો 12 લીટર લગભગ એટલે કે અંદાજે 12 લીટર પાણી કોનામાં સમાતું હશે? બોલો, જોઈએ. ડોલમાં. સામા? ડોલમાં. તો અહીં સાચો જવાબ આવશે ડોલમાં. બરાબર? હવે બે નંબર, એક દૃતીયાંશ લીટરથી ઓછું.
એક તૃતીયાંશ લીટર એટલે કેટલું? કેટલું? અડધો લીટર એટલે કે 500 મિલીલીટર, બરાબર. તો અહીં શું છે, એક તૃતીયાંશ લીટર થી ઓછું એટલે કે અડધા લીટર થી ઓછું, 500 મિલીલીટર થી ઓછું કોનામાં સમાતું હશે? બોલો જોઈએ કોનામાં સમાતું હશે? આંખની દવાની બોટલ. સામા આંખની દવાની બોટલ. તો અહીં આપણે જોડશું, બરાબર. આગળ જુઓ, 3 નંબર, લગભગ 5 લીટર. ચાલો, લગભગ 5 લીટર કોનામાં સમાતું હશે? બોલો, લગભગ 5 લીટર પાણીનો જગ. સામા પાણીનો જગ. અહીં જોશું. આગળ જુઓ, 4 નંબર, 1000 લીટર. સામા સમા 1000 લીટર પાણીની ટાંકીમાં, બરાબર ને. તમારા ઘરે બધાના છે જ એટલે ખબર છે કેમ. તો 1000 લીટર સાની સાથે જોડશું? પાણીની ટાંકી સાથે, બરાબર ને. તો અહીં આપણે જોડશું, બરાબર. 1000 લીટરની પાણીની ટાંકી આવે, બરાબર ને. આગળ જુઓ, 5 નંબર, 1/2 લીટર. આગળ કીધું ને, 1/2 લીટર એટલે કેટલું? અડધો લીટર એટલે કે 500 મિલી લીટર. કોની સાથે જોડશું? દૂધ માપવાનું માપ્યું આવે ને, 500 મિલી લીટર નું દૂધ માપવાનું માપ્યું. તો 1/2 લીટર એટલે અડધો લીટર. તો આપણે જોડશું દૂધ માપવાનું માપ્યું, બરાબર. અહીં આપણે જોડશું, બરાબર. સમજ પડી? આ રીતે મિત્રો સાચી જોડ આપણે બનાવવાની છે, બરાબર. સમજ પડી? તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.